પણ આ એક કલંક છે કે જે આ કલંકને મિટાડવા માટે હરેક સમાજને એક જાગૃત થવું જોઈએ. અને આજે દશનામ ગોસ્વામી સમાજ, અમારે ગિરનારથી સંતો, રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ, અને જે દિવસે આ બનાવ બન્યું એ દિવસથી જ હું સરકાર સાથે વાતચીત મારી ચાલુ હતી, સીએમ સાહેબ સાથે, સીઆર પાટીલ સાહેબ સાથે, હર્ષ સંઘવી સાથે, પછી અમારા વિનોદભાઈ ચાવડા, પછી રાજેશભાઈ ચુડાસમા, દિનુભાઈ બોગા, એની સાથે સતત અમારી વાતચીત ચાલુ હતી. અને અમે હજી પણ અમારી એક દશનામ સમાજની અને સાધુ સમાજની એક માંગ છે કે આ જે કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા, એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ કે જેનાથી આગળ જતા આવું કૃત્ય કોઈ સમાજની દીકરી ઉપર ન થાય. એના માટે સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આમને ફાંસીની સજા જ થવી જોઈએ. આપ સમાજને શું અપીલ કરવા માંગો છો જેથી કરીને આવા બનાવો સમાજની અંદર પણ અટકે છે? કાનૂનની વાત તો રહી દૂર, આ સિવાયની સમાજને પણ શું અત્યારે જરૂર છે આ સમજવાની? સમાજને પ્રભુ એક ચેતના લાવવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવું કૃત્ય થતું હોય ત્યારે ગામ તરફથી જ પહેલા કૂચ થવી જોઈએ, સમાજ તરફથી કૂચ થવી જોઈએ. અને અમુક ચીજો જે આજે સમાજની અંદર જે વ્યસનથી જે આજે સમાજ પીડિત છે એનાથી અમુક ચીજો જ્યારે આ ચીજ જ્યારે થઈ ત્યારે અમે સાંભળવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ બીડી મંગાવી હતી એમના પાસેથી, અને પછી જ્યારે એ દીકરી બીડી દેવા માટે ગઈ ત્યારે એના ઉપર આવું કૃત્ય થયું છે. તો આ કૃત્યને અમે વખોડીએ જ છીએ. અને હરેક ભારતની અંદર ગમે અહીંયા હોય પ્રભુ, આજે નારીની સુરક્ષા હશે તો જ પ્રભુ ધર્મની સુરક્ષા છે ને રાષ્ટ્રની સુરક્ષા છે. જ્યાં નારીનું સન્માન નહીં થાય, દીકરીનું સન્માન નહીં થાય, ત્યાં ધર્મ અને રાષ્ટ્ર સુરક્ષિત નહીં રહે.